સુરત શહેર સાથે જિલ્લામાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ મહામારી વચ્ચે માનવતા મરી પરવારી હોવાનો ઘણા કિસ્સા સામે આવ્યા છે. દરમિયાન ઓલપાડના એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં માતાને શ્વાસની તકલીફ થતા પુત્ર આખા શહેરમાં ફર્યો પણ વેન્ટિલેટર ન મળતા મોત થયું. જ્યારે ગ્રામ પંચાયતમાંથી પુત્રને શબવાઈની ન મળતા લારીમાં માતાનો મૃતદેહ લઈ જવાની નોબત આવી. સુરત જિલ્લાના ઓલપાડમાં રહેતા પરીમ શાહે જણાવ્યું છે કે માતા ભદ્રાબેન શાહે ગતરો શ્વાસની તકલીફ થઈ હતી, જેથી આખા શહેરમાં વેન્ટિલેટર માટે રખડ્યું, જોકે વેન્ટિલેટર ન મળ્યું. દરમિયાન સાંજે 7 વાગે માતાનું મોત થયું. 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી અંતિમ વિધિ માટે રઝળતો રહ્યો. પરીમ શાહે જણાવ્યું કે માતાને શ્વાસની તકલીફ હોવાથી કોરોના હોવાનું લાગી રહ્યું છે, જેથી લોકોની સેફટી માટે રાત્રે અંતિમ સંસ્કાર કરવા ઈચ્છતા હતા, જેથી સ્મશાનનો સંપર્ક કર્યો. પહેલા તો સ્મશાનમાં ચાવી ન હોવાનું જણાવી દેવામાં આવ્યું. ત્યારબાદ સ્મશાનના ઉપરાધિકારી સાથે વાત કરતા 3 કલાકે માત્ર સ્મશાનની ચાવી આપવામાં આવી. આ સાથે ગ્રામ પંચાયત પાસે સબવાહિની મેળવવા માટે પ્રયાસ કર્યો પણ તે પણ ન મળી. પરીમ સાહેબ વધુમાં જણાવ્યું હતું કે અમે પરિવારજનોએ તમામ સેફટીનું ધ્યાન રાખી માતાના મૃતદેહને પ્લાસ્ટિકથી કવર કરી લોકોની સેફટીનું પણ ધ્યાન રાખ્યું, જોકે તંત્રને કોઈ પડી ન હોય તેમ માનવતા મરવી પરવારી છે. સ્મશાનની ચાવી 2.5 કલાકે આપી છે, જેથી રાત્રે જ હાથ લારીમાં માતાને મૃતદેહને લઈ સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો. જી, ગઈકાલે શું ઘટના બની હતી? તમારા માતાનું મોત થયું અને તંત્ર કોઈ કામ ન લાગ્યું, શું કહેશો? નીચે લો નીચે. હવે એમાં એવું હતું કે મારી મમ્મીને અચાનક તબિયત 1-1.5 વાગ્યા જેવું તબિયત બગડી ગઈ. એમનું ઓક્સિજન લેવલ એકદમ ઘટી ગયું હતું. વેન્ટિલેટરની એક જરૂર પડે એવું હતું એકદમ. વેન્ટિલેટર માટે મેં ઘણો પ્રયાસ કર્યો પણ મને વેન્ટિલેટર કોઈ પ્રોવાઈડ નહીં થયું. સુરતમાં બી મેં બહુ ટ્રાય કરી, સિટીમાં અહીંયા ઓલપાડ તાલુકા લેવલ પર બી મેં વાત કરી, ત્યાંથી બી મને કોઈ રિસ્પોન્સ નહીં મળ્યો. અને મારી મમ્મીને વેન્ટિલેટરની ખૂબ જરૂર હતી પણ એ નહીં પ્રોવાઈડ થઈ, એટલે મારી મમ્મી 7:30 વાગ્યા જેવું એક્સપાયર થઈ ગયા. એક્સપાયર થઈ ગયા એટલે કોવિડની હમણાં જે રીતની પરિસ્થિતિ ચાલે છે એના વિશે અમે એના લીધે અમે વિચાર્યું કે જેટલી અંતિમ વિધિ જેટલી જલ્દી પટે એટલું આપણે પટાવી દઈએ. તો અહીંયાથી અમે જે કૌશિકભાઈ પટેલને ફોન કર્યો હતો, એમને ફોન રિસીવ નહીં કર્યો, એમના છોકરાએ રિસીવ કર્યો હતો. એમના છોકરાએ એવું કીધું હતું કે હું પપ્પા બહાર ગયા છે. પછી એમને ચાવી એવું કંઈ પ્રોવાઈડ નહીં કર્યું. અમે 3 કલાક લગીને રખડા છે આખા જગ્યા પર, સરપંચના ઘરે ગયા છે, સરપંચનો બી કોઈ રિસ્પોન્સ નહીં મળ્યો. અમે કરીએ છીએ સગવડ કરીએ છીએ એવું કીધું છે એમને બી, ને કોઈ જાતનું કોઈ એ નહીં આપ્યું. પછી 3-4 કલાક પછી 11 વાગે અમને ચાવી પુરવાય એ લોકો આપી દે છે હાથમાં, ને એવું કહે છે કે ભાઈ તમે તમારી રીતના વિધિ પૂટી પટાવી દો. ને અમે ત્યાં ગઈને મૃતદેહને શા માટે તમે લારીમાં લઈ? હું એને બોડીને લારીમાં લઈ જવાનું કારણ એ હતું કે અમારા ઘરથી જે
સ્મશાન ભૂમિ છે 2 કિલોમીટર જેવું અંતર છે, એને અમે 5-6 છોકરાઓ જઈને જ પટાવ્યું છે, એટલે 5-6 છોકરાઓ 2 કિલોમીટર લઈ જઈ નહીં શકે, કારણ કે માણસ બદલવા પડે છે એમાં, બરાબર છે? એટલે અમે એને લાડી અમને બેસ્ટ લાગ્યું એટલે લાડી પર જ અમે લઈ ગયા એમને, અને ત્યાં સબ વાહિની અમને પ્રોવાઈડ નહીં કરવામાં આવી, એના કારણે અમારે લાડી પર લઈ જવું પડ્યું. જે અહીંયા પૂરી બધી સગવડ છે ઓલપાડ તાલુકામાં, પણ એ કોઈ સગવડ અમને પૂરી પાડવામાં નથી આવી.